तो सूरत महानगरपालिकानी आजे बजेटनी सामान्य सभा मळशे। बजेटने अंतिम मंजूरी आपवा बे दिवस आ सामान्य सभा चालवानी छे। पालिकाना रूपिया 7,287 करोड़ बजेटने आखरी ओप आपवामां आवशे। आ साथे ज आपना 6 जे कोर्पोरेटर छे ते हवे भाजपनी हरोळमां बेसशे। आप छोड़ीने भाजपनो खेस पहेरनारा 6 नगरसेवकोनो विरोध पण थई शके छे। आपना कोर्पोरेटरो विरोध दर्शावा सफेद कपड़ामां हाल सूरत मनपा खाते पहोंच्या छे अने पार्टी छोड़नारा 6 कोर्पोरेटर ने पद पर दूर करने आप द्वारा मांगनी करवामां आवी छे। तो पोलिस बंदोबस्त वच्चे आ समग्र सामान्य सभानुं आयोजन करायुं छे। बजेट पर मेरेथॉन चर्चा करवा माटे आजे सूरत महानगरपालिकानी खास सामान्य सभा मळी रही छे अने तमे जोई शको छो के भाजप अने आपना एक पछी कोर्पोरेटरो जे छे ए बजेटनी चर्चा माटे अत्यारे जई रह्या छे। खास करीने आ बजेटनी चर्चा आजे एटला माटे पण महत्व बनी रहेशे कारण के आपमांथी भाजपनो खेस धारण करनार 6 पक्ष पलटुओ पण आजे जे छे ए आ सभामां बेसवा जनार छे एटले चोक्कसथी एक जे आमनो सामनो कही शकाय ए पक्ष पलटु नेताओनो अने आपना कोर्पोरेटरो आपना विपक्षी सभ्यो वच्चे थवानो छे। पहेलीवार ज्यारे पक्ष पलटु कोर्पोरेटरो आजे ज्यारे सामान्य सभामां बेसवा जई रह्या छे ત્યારે ચોક્કસથી એક વિરોધ થવાની પણ સંભાવના પૂરેપૂરી દેખાઈ રહી છે। જે રીતે ધર્મેશ ભંડેરીએ વાત કરી વિપક્ષ નેતા તેમના કહેવા પ્રમાણે જ્યારે આજે આ સભા મળવા જઈ રહી છે ત્યારે તેઓ જે પક્ષ પલટું કરીને ગયા છે એ કોર્પોરેટરોના જમીર મરી ચૂક્યા છે તેને લઈને આજે જે આપના નગરસેવકો છે તેમના દ્વારા સફેદ કપડાં ધારણ કરવામાં આવે છે। તમે જે જણાવો કે આજે પહેલીવાર જે પક્ષ પલટું કોર્પોરેટરો છે તમારી સામે બેસે ચોક્કસ આજે જે વિપક્ષ પલટાઓ છે એ અમારી સામે બેસશે એમાં કોઈ શક નથી। પણ આજે અમે એનો જ વિરોધ પ્રદર્શન કરવા અમે બધા જ વાઈટ કપડાં પહેરીને આવેલા છીએ અને આજે ખરેખર એ લોકોને અહેસાસ થવો જોઈએ કે એના પ્રજાનો સાથે કેવો વિશ્વાસઘાત કરેલો છે। તમે જોઈ શકો છો કે વિપક્ષી સભ્યો જે છે આપના એમના દ્વારા સફેદ કપડાં પહેરીને જે છે એમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। વિરોધ પ્રદર્શન જે છે પોતાનો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ને ખૂબ જ મહત્વની આ સામાન્ય સભા બની રહેશે કારણ કે પક્ષ પલટા બાદ હવે જે આપના કોર્પોરેટરો છે એમની સંખ્યા જે છે 21 થઈ ગઈ છે। બીજી બાજુ પહેલા ભાજપના સભ્યોની સંખ્યા જે 93 હતી તે હવે 99 પર પહોંચી ગઈ છે એટલે બે દિવસ આ જ્યારે મેરેથોન ચર્ચા ચાલવાની છે ત્યારે ખૂબ જ મહત્વની આ સામાન્ય સભા બની રહેશે અને થોડી જ વારમાં આ સામાન્ય સભા શરૂ થશે અને જેમાં વિરોધની સંભાવના પણ દેખાઈ રહી છે જેને પગલે અત્યારે કોર્પોરેશનમાં માર્શલ અને એસઆરપી સહિતનો જે સ્ટાફ છે તે પણ અહીં તૈનાત કરી દેવામાં આવ્યો છે। કેમેરામેન સલીમ શેખ સાથે પારુલ મહાડી, TV9 સુરત। સુરત કોર્પોરેશનની આજે બજેટને સામાન્ય સભા મળવાની છે। હાલમાં તમામ જે કોર્પોરેટર્સ છે તેઓ કોર્પોરેશન કચેરી ખાતે આવી રહ્યા છે, પરંતુ સાથે સાથે મહત્વની વાત એ છે કે જે 6 કોર્પોરેટરોએ આપનો સાથ છોડ્યો છે તેમનો સુરત મહાનગરપાલિકાની 2022-23ના સામાન્ય બજેટને લઈને સામાન્ય સભા છે અને સામાન્ય સભામાં સુરત શહેરના હિતમાં બજેટમાં કઈ કઈ વસ્તુઓનો કયા કયા આયોજનોનો કયા કયા પ્રોજેક્ટનો સમાવેશ કરવો જોઈએ હતો તે તમામ બાબતની ચર્ચા અમારા સભ્યશ્રીઓ દ્વારા કરવામાં આવશે। તમામ ચર્ચા પોઝિટિવ રીતે સુરત શહેરના હિતમાં, સુરત શહેરના નાગરિકો જે પોતાના પરસેવાની કમાણીમાંથી મહાનગરપાલિકાને ટેક્સ આપે છે, રાજ્ય સરકારને ટેક્સ આપે છે, કેન્દ્ર સરકારને ટેક્સ આપે છે, તો એમાં ગ્રાન્ટના નાણાં કઈ રીતે મળવા જોઈએ, કયા કયા કામોને પ્રાધાન્યતા આપવી જોઈએ, પોલિસીમાં ક્યાં કાંઈ બદલાવની જરૂરિયાત છે એ માટેના સૂચનો અમારા તમામ સભ્યશ્રીઓ દ્વારા આજે કરવામાં આવશે। અને જે 6 સભ્યોની તમે વાત કરો છો એ 6 સભ્યોના જમીર મરી ચૂક્યા છે અને જમીર મરી ચૂક્યા એટલે અમારા માટે હવે એમનું કોઈ મહત્વ નથી અને એટલા માટે થઈને જ આજે અમે સૌ લોકો સફેદ કપડાં પહેરી અને એમની શોકાંજલીમાં આવેલા છીએ।